દુનિયામાં દરેક વસ્તુ માટે કોઈક ને કોઈક ગાઈડ અવેલેબલ છે. હેપી મેરિડ લાઈફ માટે કોઈ ગાઈડ નથી. અંકિત એ જ્યારે લગ્ન માટે છોકરીઓને મળતો હતો, અરેન્જ મેરેજ સેટઅપમાં માતા પિતાએ કે મિત્રોએ કોઈએ રેકમેન્ડેશન કર્યું હોય અને મુલાકાત થાય, તો પહેલી મુલાકાતમાં જે સવાલ પૂછતો કે તમારે લગ્ન કેમ કરવા છે, અને મોટાભાગની છોકરીઓ આ સવાલ સાંભળીને હેપતાઈ જતી. એક છોકરી એવી મળી કે જેણે લગ્ન કરવા માટેનો પર્પઝ શું છે એ જણાવ્યો અને અંકિતને ગમ્યું. અંકિતના લગ્ન થયા પૂજા સાથે. લગ્ન પછી પણ બંને એકબીજાને સમજી ન શક્યા કે જે પણ કારણ હોય, બહુ જલ્દી બંને છૂટા પડી ગયા. આપણે ત્યાં આવી ઘટનાઓ હવે સામાન્ય થતી જઈ રહી છે કે લગ્ન કર્યા હોય અને બીજા ત્રીજા દિવસમાં છૂટા પડી ગયા હોય, અને પછી સમાજમાં એવી ચર્ચા થાય કે આટલો બધો ખર્ચો કર્યો તો એનું શું. સમાજને ખર્ચાની ચિંતા છે, પણ લોકોના માનસિક સ્વાસ્થ્યની, જેના જીવન નંદવાઈ ગયા એની ચિંતા નથી કે ફેમિલી પર કેટલો બધો અસર પડે. આવું ન થાય એના માટે એક સરસ મજાનો વર્કશોપ થઈ રહ્યો છે, એવા લોકો માટે જે લગ્ન કરવા જઈ રહ્યા છે અથવા તો જેમના હમણાં જ લગ્ન થયા હોય. ન્યૂલી મેરિડ કપલ્સ, એમના માટે બહુ જ સરસ 3 ડેઝ રેસિડેન્શિયલ વર્કશોપ થવા જઈ રહ્યો છે. મેરેજના પર્પઝ વિશેની વાત કરશે શ્રી સોમ ત્યાગી. અમદાવાદમાં બહુ જ સરસ જગ્યા છે, કિંગ્સ વિલા બાવળા, ત્યાં એબ્સોલ્યુટલી ફ્રી ઓફ કોસ્ટ આ વર્કશોપ ઓર્ગેનાઇઝ થઈ રહ્યો છે. સો આઈ રિક્વેસ્ટ યુ ટુ રજિસ્ટર દોઝ પીપલ કે જેમના લગ્ન થવાના હોય અથવા તો હમણાં જ લગ્ન થયા હોય એવા કપલ્સનું રજિસ્ટ્રેશન આપ કરાવી શકો. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ, બી હેપી.